ભાવનગરમાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્સનો કેટલોક હિસ્સો ધરાશાયી થવાના કારણે અનેક લોકોને ઈજાઓ થઈ છે અને કેટલાક લોકો કાટમાળની નીચે હજુ પણ દબાયા છે એવા ચિંતાજનક સમાચાર મળ્યા છે. ખૂબ ચિંતાનો વિષય છે. મહાનગરપાલિકાઓ ખૂબ મોટો ટેક્સ લે છે, ટેક્સનું ભારણ લોકો ઉપર ખૂબ મોટું છે. તો મહાનગરપાલિકાઓની જવાબદારી છે કે લોકોના જાનમાલની સુરક્ષા થાય અને સુવિધાઓ વધારેમાં વધારે મહાનગરપાલિકાએ આપવી જોઈએ. આપ એવું કહીને ના છટકી શકો કે અમે નોટિસ આપી હતી. શું માત્ર નોટિસ આપવી એ જ તમારું કામ છે? જ્યારે તમે નોટિસ આપી છે એનો અર્થ એ થયો કે તમને ખબર હતી, મહાનગરપાલિકાને પ્રશાસકોને એ ખબર હતી કે આ બિલ્ડિંગ જર્જરિત છે, પડશે, લોકોને આ જાનમાલને નુકસાન થશે. તો માત્ર નોટિસ આપીને બેસી રહ્યા છો આપ, તો એ પણ એક ગુનાહિત બેદરકારી છે. તમારે આનુવંશિક પગલાઓ લેવા જોઈતા હતા કે તમે જ્યારે જ્યારે કે આ જર્જરિત છે નોટિસ આપો છો, તો નોટિસ આપ્યા પછી એ ભાગ, એ વિસ્તાર કે કદાચ જર્જરિત ધરાશાયી થાય તો કોઈને પણ નુકસાન ન થાય એના તાત્કાલિક આનુવંશિક પગલાઓ તમે નથી ભર્યા, એ હકીકત છે. મારે દુઃખ સાથે કહેવું જોઈએ કે લોકો, ગુજરાતીઓ આપણા ખોબે ને ધોબે ભારતીય જનતા પાર્ટીને મત આપે છે. નગરોથી લઈને દિલ્હી સુધી તમારી સત્તામાં બેસાયેલા છે, પછી લોકોના જાન માલની સુરક્ષા એ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની, સરકારી તંત્રની છે. આ ન ભૂલવું જોઈએ. જે લોકોએ આપણને મતો આપીને રાજકારણમાં સત્તાના શિખરો પર બેસાડે છે એમની ચિંતા છોડી દઈએ અને આપણે જો અહંકારમાં આવીએ તો લોકશાહીમાં આખરે જનતા જનાર્દન જ મહાન છે, જે આપણને સત્તા પર બેસે છે, બેસાડે છે. ચૂંટણી આવે એ સત્તા પરથી નીચે પણ ફેંકી દેવાની તાકાત આખરે લોકોમાં છે. આ વાત ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ, સરકારે સ્વીકારવી પડશે. નહીં તો આજ આપણા ગુજરાતીઓ, જેમણે તમને મોટું સત્તાનું શસ્ત્ર આપ્યું છે, એ શસ્ત્ર જો પબ્લિસિટી અને થોડાક લોકોને માલામાલ કરવા માટે અથવા સંપૂર્ણ સંકુચિત સ્વાર્થ માટે વપરાશે તો જનતા જનાર્દન છે એ સત્તામાંથી ઉખેડી પણ ફેંકશે. હું વિનંતી કરું છું ગુજરાત સરકારને કે આપની ભારતીય જનતા પાર્ટીની સત્તાઓ છે મહાનગરપાલિકાઓમાં, ખૂબ બધા ટેક્સ લેવામાં આવે છે, થોડોક વરસાદ આવે ને પાણી ભરાય, ખાડાઓ પડે, ભૂવા પડે, લોકોના ઘરોમાં પાણી ઘૂસે, જર્જરિત બિલ્ડિંગો હોય, તમે જાણો છો, નોટિસ આપીને બેસી રહો છો અને આવા બિલ્ડિંગો પડે ત્યારે લોકોના અનેક મુશ્કેલીઓના સામના, નીચે જાનનું જોખમ ઊભું થાય છે. આની ચિંતા કરો એવી સરકાર પાસે પણ હું માંગ કરું છું.